શહેરની છેવાડે આવેલ ઉંડેરા ગામની રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા હિરેન્દ્ર સોલંકી તથા તેનો મિત્ર ધોરણ 10માં અભ્યાસ કરતા હતા, જેથી બંને મિત્રો રોજના ટાઈમ પ્રમાણે બાઇક પર આજે સવારે ટ્યુશન ક્લાસમાં જતા હતા. તે સમયે ઉંડેરા ગામ પાસે ઈંટો ભરેલી ટ્રકના ચાલકે વિદ્યાર્થીઓની બાઇકને અડફેટે લીધી હતી, જેથી બંને વિદ્યાર્થી મિત્રો બાઇક પરથી ફંગોળાઈ ગયા હતા, જેમાં બંનેને શારીરિક ગંભીર ઇજાઓ થઈ હતી. બે વિદ્યાર્થી મિત્રો પૈકી હિરેન્દ્ર સોલંકીનું મોત નિપજ્યું હતું. ઉંડેરા ગામના વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત નિપજ્યાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઈ જતા ગામવાસીઓના લોકટોળા અકસ્માતના બનાવ સ્થળે ધસી આવ્યા હતા અને ઉશ્કેરાયેલા લોકટોળાએ ટ્રકની તોડફોડ કરી આગચંપી કરી હતી. આગચંપીના બનાવને પગલે ટ્રક ચાલક ટ્રકને ઘટના સ્થળે છોડી નાસી છૂટ્યો હતો. અકસ્માતે મોતના બનાવને પગલે ગોરવા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. અને આ ટ્રકો વાળા છે ને, બહુ સ્પીડમાં જાય છે. રેતીની ટ્રકો, નીચોની ટ્રકો વાળા તો સ્પીડ બ્રેકરની જરૂર છે, પણ સ્પીડ બ્રેકર કોઈ મૂકતા નહીં. પેલા રોડ બનાવતા ત્યારે કહ્યું હતું મેં કે ભાઈ સ્પીડ બ્રેકર બનાવો, અહીંયા બહુ સ્પીડમાં બધા લોકો જાય છે. શું બનાવવાના સ્કૂલ છે, પણ સ્કૂલના છોકરાઓ પણ બધા છે ને આજુબાજુથી જાય છે, તે કડે બચારા કેટલી વખત એ તકલીફમાં મૂકે જાય છે. શું બનાવવાનું આજે? આજે આ બે છોકરાઓ ટ્યુશન થી આવતા હતા અને પાછળથી ટ્રક વાળા છે ને પાછલા વીજની અંદર માથું કચરાઈને તે છોકરો તરત જ એક્સપાયર થઈ ગયો. આ મેઇન રોડ છે ઉંડેરા કોયલી, અહીંયા મેઇન રોડ છે તો આ અહીંયા સ્પીડ બ્રેકરની જરૂર છે. આ સ્કૂલેથી ટ્યુશનેથી છોકરા આવતા હતા બે, તો એક છોકરો પાછળ સ્પીડમાં ટ્રક આવી અને પાછળથી એને ટક્કર મારીને કચડી નાખ્યો છે. અહીંયા સ્પીડ બ્રેકરની ખૂબ જ જરૂર છે, કારણ કે અહીંયા મેઇન હાઈવે જેવો રોડ બનાવી દીધો છે. અહીંયા રાજકોટની ને એની બસો જાય છે, તો અહીંયા ખાસ સ્પીડ બ્રેકરની જરૂર છે.